નમસ્કાર, મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. પડદર માંગણીને લીધે રિક્ષા ચાલકોની એક દિવસની પ્રતિક હડતાલના એલાનને નહિવત પ્રતિસાદ મળ્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારમાં સવારથી જ રાબેતા મુજબ રિક્ષાની અવરજવર જોવા મળી હતી. શહેરમાં એક પણ 40 લાખ રિક્ષા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 25,000 રિક્ષા માટે સ્ટેન્ડ ફાળવાયા છે. તેમજ પોલીસ તંત્રની કથિત દાદાગીરી અને લાયસન્સ બેઝનો દુરાગ્રહ જેવી બાબતોના વિરોધમાં આજે શહેરના 7 રિક્ષા એસોસિએશન મેદાનમાં ઉતર્યા છે. આના કારણે શહેરમાં રિક્ષા ચાલકોનો સજ્જડ બંધ પડાશે અને હજારો પેસેન્જર મુશ્કેલીમાં મુકાશે તેમ લાગતું હતું. જો કે આજના બંધને ખાસ સફળતા મળી નથી. ચાંદખેડાથી સરખેજ સુધીના પશ્ચિમ અમદાવાદમાં 50% રિક્ષા રોડ પર દોડી રહી છે. કોટ વિસ્તારમાં પણ રિક્ષાના પૈડા પૂરેપૂરા થંભી ગયા નથી, જ્યારે પૂર્વ અમદાવાદમાં પણ 7-7 રિક્ષા એસોસિએશનનો ટેકો હોવા છતાં હડતાલને નહિવત પ્રતિસાદ સાંપડ્યો છે. આ દરમિયાન ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના અગ્રણી રાજવીર ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેઓ કહે છે કે રાજ્ય સરકાર અમારી પડતર માંગણીઓની ઉપેક્ષા જારી રાખશે તો આગામી દિવસોમાં અચાનક ચક્કાજામ જેવા જલદ કાર્યક્રમો અપાશે. જો કે હજુ સુધી હડતાલ દરમિયાન ક્યાંયથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો તેવું જાણવા મળ્યું નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ધક્કામાર વિકાસ. હા, ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ રસ્તાનો વિકાસ કર્યો હોવાના રાજ્ય સરકારના દાવા કરે છે. જો કે રાજ્ય સરકારના વિકાસના દાવા ગાંધીનગરની માત્ર 40 કિલોમીટર દૂર આવેલા પ્રાંતિજના ગામોમાં લોકો સાર્થક થયા નથી. અહીં રોડ નથી, જનરેટરને ધક્કા મારીને વાહનને ચાલકો વાહન ચલાવી રહ્યા છે. વાહનોને ધક્કા મારી મારી ગુજરાત સરકારના વિકાસને શોધતા આ છે પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના લોકો. ગામ પાસે આવેલી ખારી નદીએ ગામને અને ગામના ખેતરોને અલગ પાડી દીધા છે, જેના લીધે ગામના લોકોને ખેતરોમાં જવા કાં તો નદી પસાર કરવી પડે છે, નહીંતર 8 કિલોમીટરની મજલ કાપી ખેતરમાં પહોંચવું પડે. વર્ષોથી આ લોકો અહીં રોડની માંગ કરી રહ્યા છે, પણ બાંધકામ વિભાગના બહેરા કાને આ લોકોની વાટ હજુ પહોંચી નથી. જો ગામના લોકોનું માનીએ તો ગામમાં ઓન પેપર રોડ બની ગયો છે, જો કે સ્થળ પર તે દેખાતું નથી. અત્યાર સુધીમાં 40થી વધુ વખત તેમણે ખારી નદી પર પુલ અથવા તો રોડ બનાવવા માટેની દરખાસ્ત કરી છે, છતાં જિલ્લાના બાંધકામ વિભાગના અધિકારીઓ અને ગામ લોકોની મુશ્કેલીઓની કંઈ જ પડી નથી. વળી અધિકારીઓ એટલી હદે બેખોફ થઈ ગયા છે કે સાંસદ અને ધારાસભ્યના લેખિતને પણ ઘોડીને પી ગયા છે. ગુજરાત સરકાર રોડ રસ્તાનો છેવાડાના ગામ સુધી વિકાસ કર્યો હોવાના ભલે દાવા કરે, પણ ગુજરાત સરકારના આ જ દાવાને અધિકારીઓએ હાસ્યાસ્પદ બનાવી દે છે અને એના કારણે જ હવે અમલની મુવાડી ગામના લોકોએ કોઈ પણ રાજકારણી કે ચૂંટાયેલા પ્રતિનિધિને આ ગામમાં ન ઘૂસવા દેવાની પ્રતિજ્ઞા લીધી છે. રોડ નહીં તો પ્રવેશ નહીં. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. ઇન્ડોનેશિયાના ઉત્તરે સુલાવેશી પ્રાંત સ્થિત માઉન્ટ સોપુતાનના જ્વાળામુખીમાં રવિવારે વિસ્ફોટ થયો, જેના કારણે આકાશ તરફ 7.5 કિલોમીટર સુધી ઊંચાઈની રાખનો પહાડ હવામાં ઉછળ્યો હતો. નેશનલ ઇમરજન્સી એજન્સીના પ્રવક્તા સુતોપુ પૂર્વાનુગ્રહોએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે જ્વાળામુખીમાં 2 વાર વિસ્ફોટ થયો. પહેલો વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ 7:43 વાગે થયો, જ્યારે રાખનો પહાડ 7 કિલોમીટરની ઊંચાઈમાં હવામાં ઉડ્યો હતો. જ્યારે 8:57 વાગે થયેલા વિસ્ફોટમાં રાખનો પહાડ 7.5 કિલોમીટર ઊંચો ઉડ્યો હતો. નુગ્રહોએ જણાવ્યું કે રાખ અને લાવા જ્વાળામુખી દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ફેલાઈ ગયો. લોકોએ લગભગ 30 મિનિટ સુધી આંચકા અનુભવ્યા. તેમણે કહ્યું કે જ્વાળામુખીમાંથી ગરમ અને ઠંડા લાવાના પ્રવાહને જોતા લોકોને જ્વાળામુખીથી 4 કિલોમીટરની આસપાસ કોઈ પણ પ્રવૃત્તિ કરતા રોકી દેવાયા. જ્વાળામુખીના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં 6.5 કિલોમીટરના ક્ષેત્રફળને અસુરક્ષિત જાહેર કરાયું. નુગ્રહોએ જણાવ્યું કે રાખના વરસાદની આશંકા જોતા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ હતી. મધ્ય ઇન્ડોનેશિયા સ્થિત માહોન્ડ સોપુતાન દેશના 129 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. 2019માં યોજાનારા કુંભ મેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ કુંભ મેળામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે રેલવે પ્રશાસનની મદદ લેવામાં આવશે. એવા અહેવાલો છે કે કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાય અને મુસાફરીમાં સરળતા રહે તે માટે રેલવે 800 ટ્રેનો દોડાવશે. 14-15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ માટે પહેલું શાહી સ્નાન કરવામાં આવશે. આ ઉજવણી 4 માર્ચના મહાશિવરાત્રી પર્વ સુધી ચાલશે. ઉત્તર મધ્ય રેલવેના PROએ જણાવ્યું હતું કે દેશભરના જુદા જુદા શહેરોમાંથી 6 સ્પેશિયલ ટ્રેન અલ્હાબાદ આવશે. આ ઉપરાંત દિલ્હીથી અલ્હાબાદ વચ્ચે 5,000 પ્રવાસી ભારતીયો માટે 5 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ પ્રવાસી ભારતીયોને બાદમાં દિલ્હીમાં 26મી જાન્યુઆરીની ઉજવણીમાં લઈ જવામાં આવશે.
આ ઉપરાંત ટ્રેનના આશરે 1400 ડબ્બા પર કુંભ મેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. આ દેશના જુદા જુદા ભાગોમાં કુંભ મેળાનો પ્રચાર કરવામાં આવશે. આ સ્પેશિયલ કોચમાં કુંભ મેળાના વિવિધ દ્રશ્યો અને પોસ્ટરો પણ લગાવવામાં આવશે. આ ઉપરાંત પેઇન્ટ માય સિટી અંતર્ગત રેલવે સ્ટેશનોને વિશેષ કામગીરી સોંપવામાં આવી છે, જેમાં પણ કુંભ મેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. અલ્હાબાદમાં આ કુંભ મેળાનું આયોજન થતું હોવાથી તેની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યોગી આદિત્યનાથ પણ આ મેળા પર નજર રાખી રહ્યા છે. અલ્હાબાદ રેલવે સ્ટેશન પર મેળા સમયે થનારી ભીડને પહોંચી વળવા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલાં આજે કુંભ મેળો યોજાઈ રહ્યો છે, જેની તડામાર તૈયારી ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર કરી રહી છે, સાથે કેન્દ્ર સરકાર પણ તેને મદદ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હળવદ શહેર શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર જોવા મળે છે. શિક્ષણની સાથે સાથે રમત ગમતમાં પણ હંમેશા આગળ હોય છે. તેવામાં આજે સરદાર પટેલ વિદ્યાલય સ્કૂલમાં આજે પોર્ટ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઇવેન્ટની શરૂઆત પ્રાર્થના કરાવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકો તથા વાલીઓએ ઉત્સાહભેર આ ઇવેન્ટને માણી હતી. આ ઇવેન્ટમાં બાળ વિભાગ, પ્રાથમિક, જુનિયર, મધ્યમ તથા સિનિયર વિભાગના પ્રથમ આવેલા 3 બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. ઇવેન્ટ મુખ્યત્વે આઉટડોર ગેમ હતી, જેમાં કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, લાંબી કૂદ, દોડ, વોલીબોલ, ગોળાફેંક વગેરે ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં શિયાળા મોસમ છે, ત્યારે શિયાળામાં કસરત સાથે રમતગમત ઘણું મહત્ત્વ હોય છે. આ ઇવેન્ટને સફળ બનાવવા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન હવે અમદાવાદ થી ગાંધીનગરના બદલે વડોદરા ખાતે કરવાનો આખરી નિર્ણય લેવાયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા મોરચાના અધિવેશનના સમાપન સત્રને સંબોધવા વડોદરા આવશે. ડિસેમ્બર માસના 3 સપ્તાહમાં નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે યોજાનારી DG કોન્ફરન્સમાં ભાગ લેવા તેઓ ગુજરાત આવી રહ્યા છે. આ બંને કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાન 21મીએ દિલ્હીથી વડોદરા થઈને કેવડિયા પહોંચશે. તેઓ દેશભરના સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના વડાઓ સાથે રાત્રિ બેઠક કરશે. બીજા દિવસે 22 ડિસેમ્બરે દિલ્હી પરત ફરતા પહેલાં તેઓ વડોદરામાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં સમાપન પ્રવચન આપશે. 1.5 મહિના પહેલા તેલંગાણામાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું હતું. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી આવી હતી. જુદા જુદા રાજ્યમાં આવા સંમેલન યોજવાથી સ્થાનિક અને જે તે મોરચાના કાર્યકરોને રાષ્ટ્રીય કાર્યકરો સાથે સંવાદ કરવાની અને વિચાર જાણવાની તક મળે છે. મહત્વના સંમેલનો ચૂંટણી હોય તે રાજ્યમાં અથવા સંગઠનને મજબૂત કરવા માટે યોજાય છે. મહિલા મોરચાનું સંમેલન પહેલા ગાંધીનગર યોજાવાનું હતું, પરંતુ આ દિવસોમાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે કેવડિયા હોય અધિવેશન હવે વડોદરા યોજાશે. ગુજરાત મહિલા મોરચાની સ્થિતિ તાકીદે સુધારવી પડે તેમ છે, પરંતુ હવે નવું માળખું જાહેર કરવાના બદલે લોકસભાની ચૂંટણી સુધી હાલની સ્થિતિને જાળવી રખાશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાતે લેવાનું નક્કી કર્યું છે. આ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાય તેવી શક્યતા છે. તો બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં લેખિત પરીક્ષા અને ગુજકેટની તારીખ જાહેર કરી દેવાઈ છે.
પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા માટે 20 ડિસેમ્બરના રોજ બોર્ડની બેઠકમાં સેન્ટર નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી પ્રેક્ટિકલ પરીક્ષાઓ શાળા દ્વારા જ લેવામાં આવતી હતી, પણ પહેલી વખત આ પરીક્ષા બોર્ડે જાતે લેવાનું નક્કી કર્યું છે. જે શાળામાં લેબોરેટરીની સુવિધા સારી હશે તે શાળાઓમાં જ બોર્ડ દ્વારા સેન્ટર ફાળવવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાના સેન્ટર માટે ગ્રાન્ટેડ સ્કૂલોને પ્રાધાન્ય અપાશે. પરીક્ષાના સેન્ટર નક્કી કરવાની જવાબદારી જે તે જિલ્લાના ડીઈઓને સોંપવામાં આવી છે. 20 ડિસેમ્બરે બોર્ડની એક બેઠકમાં કયા જિલ્લામાં પરીક્ષા માટે કેટલા સેન્ટર ફાળવવામાં આવે તેનો નિર્ણય લેવામાં આવશે. આજ દિવસે પ્રેક્ટિકલની પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. સંભવત રીતે પ્રેક્ટિકલ પરીક્ષા એપ્રિલના પહેલા સપ્તાહમાં લેવાશે. પ્રેક્ટિકલ પરીક્ષામાં કયા પ્રકારના પ્રયોગો કરાવવા તે પણ બોર્ડ જ નક્કી કરશે અને સ્કૂલોને આ માટેનું પેપર મોકલી આપશે. તો બીજી બાજુ સીબીએસઈમાં તો બોર્ડ જ પ્રેક્ટિકલ લે છે, તેની ગુજરાત બોર્ડે નકલ કરી છે. જોકે એપ્રિલમાં તારીખ 6-20 સુધી જેઈ મેઈન પરીક્ષા લેવાશે. નીટ 5 મેના રોજ લેવાશે. જો 20 એપ્રિલ પછી પ્રેક્ટિકલ લેવાય તો નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હેરાન થશે. જો 1-4 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ લે તો 30 માર્ચના રોજ ગુજકેટ છે. થિયરીની પરીક્ષા પછી વિદ્યાર્થીઓને નીટની તૈયારી માટે 50 દિવસ મળે છે. આ જોતા વાલીઓમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે થિયરીની પરીક્ષા પહેલાં બોર્ડ વિદ્યાર્થીની જે તે સ્કૂલમાં જ કેન્દ્ર ગોઠવીને પ્રેક્ટિકલ લઈ લે તો વિદ્યાર્થીઓ નિશ્ચિત બનીને નીટ અને જેઈઈ મેઇનની તૈયારી કરી શકે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ 2018 અંતર્ગત સોમનાથ મુકામે રાજ્ય કક્ષાની રસ્તા ખેલ સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનોની ગુજરાતના અનેક જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનો સોમનાથ મુકામ સદભાવના ગ્રાઉન્ડમાં રસાકેજ સ્પર્ધાની આજથી શરૂઆત થયેલ છે, જેમાં 41 જિલ્લા પૈકી 29 જિલ્લાએ ભાગ લીધો છે. 400 કરતા વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, ત્યારે સોમનાથ મંદિરના સાનિધ્યમાં સારા વાતાવરણમાં આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. રમતગમતના બધા અધિકારીઓની વચ્ચે આ ખેલને આજે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. દર વર્ષે ખેલ મહાકુંભમાં યોજાય છે. ગયા વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની આવી સ્પર્ધા યોજાય છે, જેમાં ગુજરાત રાજ્યની 6 ટીમ સિલેક્ટ થઈ હતી, જેમાંથી 4 ટીમે બ્રોન્ઝ મેડલ મેળવેલ અને બાકીના ટીમ પણ 4થા ક્રમે આવેલ હતી. જો એ ગુજરાત સરકાર અને રાજ્ય સરકારનું નામ રોશન કર્યું હતું. દર વર્ષે 4 વિભાગમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. 17 વર્ષથી નીચેના સ્પર્ધક, 17-40 વર્ષના નીચેના સ્પર્ધક, 40-60 વર્ષના સ્પર્ધક, 60 થી ઉપર સિનિયર સિટીઝન પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ મેદાનમાં આવે છે અને આજના યુવાનોને આગવી પ્રેરણા આવે છે અને રાજ્ય સરકારના ખેલમાં તેઓ પણ ભાગીદારી બને છે. સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી અજય પ્રકાશ સાહેબના નેતૃત્વ હેઠળ આ સમગ્ર આયોજન રહ્યું છે. દરેક વિદ્યાર્થીને રહેવાની અને જમવાની સરસ સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર અને મેડલ આપવામાં આવે છે. પ્રથમ નંબરને 5,000 રૂપિયા, બીજા નંબરને 3,000, ત્રીજા નંબરને 2,000 રૂપિયા જેમના ખાતામાં જમા કરવામાં આવે છે. સોમનાથ મંદિરના સાનિધ્યમાં સારા વાતાવરણમાં સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. રમતગમતના બધા અધિકારીઓની વચ્ચે આ ખેલને આજે ખુલ્લો મૂકવામાં આવેલો હતો. દર વર્ષે ખેલ મહાકુંભ યોજાય છે. ગયા વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની આવી સ્પર્ધા યોજાય છે, જેમાં ગુજરાત રાજ્યની 6 ટીમ સિલેક્ટ થઈ હતી, જેમાંથી 4 ટીમ બ્રોન્ઝ મેડલ મેળવેલ અને બાકીની ટીમ પણ 4થા ક્રમે આવેલી હતી, જેઓ એ ગુજરાત સરકાર અને રાજ્ય સરકારનું નામ રોશન કર્યું હતું. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો માંગરોળના રહેજ ગામે ઓવરબ્રિજના ચાલુ કામે જેસીબી ક્રેન ડાયવર્ઝન આપેલ ચાલુ રોડથી પસાર થતા કાર પર ખાબક્યું હતું. વડોદરાના ટુરિસ્ટ ફેમિલી પોતાની કાર લઈને સોમનાથની દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હોય ત્યારે રહીજ ઓવરબ્રિજના ચાલુ કામે જીસીબી ક્રેન કારની માથે ગબડતા બની દુર્ઘટના. કારમાં સવાર મોટી ઉંમરના મુનિલતા દેવવેદી માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. એક બાળકીને ગાડીના કાચ લાગ્યા હતા. નાની મોટી ઇજાઓ થઈ હતી. માંગરોળ 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. નેશનલ હાઈવે બનાવવાના કામમાં ઘણી રીતે બેદરકારી થતી હોય જેમને કારણે ઘટના બન્યાની લોકોએ ચર્ચાઓ. થોડા દિવસ પહેલા જ નાના પુલમાં ગાબડું પડ્યાની સાથે અકસ્માત ઘટિત થતા બચ્ચો હોવાની ઘટના પણ ઘટિત થઈ હતી. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. સાબરકાંઠાના કેસરપુરા ગામે સાબરડેરી દ્વારા બનાવતું સાબરદાણ ફરી ખરાબ નીકળ્યું. ફૂગ લાગી ગયેલ સાબરદાણના કોથળા હતા, ખેડૂત પરેશાન થઈ ગયા હતા. કેસરપુરા ગામે સાબરડેરી દ્વારા બનાવવા સાબરદાણ ફરી ખરાબ નીકળ્યું.
સાબરદાણના કોથળા પર ફૂગ લાગી ગઈ હતી। આવા ફૂગ લાગેલા કોથળા આવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ગત વર્ષે પણ આવી જ રીતે ફૂગ લાગી ગયેલ સાબરદાણના કોથળા આવ્યા હતા, જેને કારણે 30થી વધુ પશુઓ મોતને ભેટ્યા હતા, જેથી આ વખતે પણ આવું ન બને તેથી ખેડૂતો પશુઓને સાબરદાણા આપવાનું ટાળ્યું છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ કેસરપુરા। તો હાલના બ્રેકિંગમાં બસ આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।